નવરાત્રિની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મુંબઈમાં પણ નવરાત્રિમાં પહેરાતા ટ્રેડિશનલ કપડાઓનું વેચાણ શરૂ થયું છે. ગુરુવારથી નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે ત્યારે વરસાદે પણ ખમૈયા કરતા બોરીવલી, અંધેરીમાં અને ભુલેશ્વરમાં ખેલૈયાઓ માટે ધોતી, કુર્તા, પાઘડી, ચણિયા ચોળીનું વેચાણ શરૂ થઈ ગયું છે. દુકાનો તેમજ ફેરિયાઓ પણ સારો ધંધો થશે તેવી આશા રાખીને બેઠા છે. તો સહારા, સ્ટાર, નેસ્કો ડોમમાં મોડી રાત સુધી રંગ રાસિયાઓની રમાડવા ગાયકો તેમના ઓર્કેસ્ટ્રા સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જ્યારે ઉપનગર બોરીવલી જ્યાં ફાલ્ગુની પાઠક કિંજલ દવે, તો ભાયંદરમાં રાજકોટનો રંગીલો હેરી નુકુમ અને અન્યો આવી રહ્યા છે. જોકે વરસાદને કારણે હજી મેદાનમાં કીચડ અને પાણી છે. આથી લાકડાનું પ્લેટફોર્મ બનાવી ખેલૈયાઓને રમાડવામાં આવશે. આયોજકો પણ તેમની આવકમાંથી દેહદાનનું મહત્વ સમજાવશે, તો દિવ્યાંગો માટે પણ ચેરિટી કરશે. ગુજરાતીઓ અને ગરબા એકબીજાના જાણે કે પૂરક તેમજ એકબીજાના લોહીમાં વણાઈ ગયા હોય તેવું જ છે. હાલમાં અત્યારે આપણી સાથે ભાર્ગવભાઈ પટેલ છે, જેઓ એક ખૂબ જ મોટું જાણીતું નામ છે ગુજરાતી અગ્રણી તરીકે, પછી તેમજ અનેક વિવિધ ક્ષેત્રોમાં પણ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી દાંડિયારાસ ગરબાનું પણ આયોજન કરી રહ્યા છે. જોકે જોવાની ખૂબી એ છે, અર્વાચીન તાલ અને હાલના આધુનિક યુગનો તેઓ સારો સંગમ કરે છે. ભાર્ગવભાઈ, આપના રાસ આયોજન વિશે જણાવશો. 11મું વર્ષ છે પાટીદાર સ્વજનના નેજા હેઠળ, અને કોઈક વિવિધ કોઈ કાર્ય, સારા કાર્ય કરવા માટે જ અમે આ ગરબા રાસનું આયોજન કરીએ છીએ. પહેલાં અમે થેલેસેમિયા માટે કરતા હતા. થેલેસેમિયામાં જ્યારે ગવર્મેન્ટ ઇન્ટરવીન થઈ અને થેલેસેમિયાના દર્દીઓને ગવર્મેન્ટ હવે પૈસા આપે છે, એટલે અમે પ્રોજેક્ટ એ થેલેસેમિયાનો બંધ કરીને હવે અમે ઓર્ગન ડોનેશન પર ભાર આપીએ છીએ. એક બ્રેઇનડેડ માણસ 17 માણસોને નવી જિંદગી આપી દઈ શકે. યુવાઓની અંદર ઓર્ગન ડોનેશનનું જરા પણ જ્ઞાન નથી. છેલ્લા 2 વર્ષથી અમે લોકોએ લાખેક ઉપર અમે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. આ વખતે બી અમે રાખીએ છીએ કે 1-1.5 લાખના આંકડા પર અમે પહોંચી જઈશું. યુવાધન જે છે આપણું, એ લોકોને ખાલી અમે સમજાવીએ છીએ કે જો તમારું બ્રેઇન ડેડ થાય અને તમે મરેલા ઘોષિત કરવામાં આવે, તમને મૃતક ઘોષિત કરવામાં આવે, તો જો તમે તમારા અંગોને ડોનેટ કરી દેશો અત્યારથી, તો ઉપયોગી પ્રમાણે જેને લેનાર છે એ પ્રમાણે તમારા અંગોને બીજામાં પ્રસ્થાપિત કરશું, એમાં એ કરશું, રોપણ કરશું, અને બીજી 17 નવી જિંદગીઓ તમારા એક માણસથી મળશે. આ એક બહુ મોટું ઉમદા કામ છે, કારણ કે કરોડો રૂપિયા આપતા પણ માનવનું અંગ મળતું નથી. અને લોકોનો એટલો બધો, યંગસ્ટરોનો બહોળો પ્રતિસાદ છે અમને કે અંકલ તમે સારું કર્યું, અમને જણાવ્યું. શરીરને બાળી કાઢવું કે શરીરને દાટી કાઢવું, એનાથી કરતાં જો 17 જણને નવજીવન બક્ષતું હોય તો આપણે કેમ આપણા શરીરના અવયવોનું ડોનેશન ન કરવું જોઈએ. ભાર્ગવભાઈ, એક ખૂબ જ ઉમદા માનવ કાર્ય છે કે જે માટે આપ્યા પહેલ કરી અને હવે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વખતના આપ રાસ ગરબા ક્યાં આયોજન કરો છો અને તેમાં કયા કયા પ્રકારના રાસ ગરબા રમાશે અને ગાયકો વિશે જણાવશો? અમે લોકો સહારા સ્ટારમાં કરી રહ્યા છે. કારણ એક જ છે કે સહારા સ્ટારની અંદર અમને 1:30-2 વાગ્યા સુધી રમવાની છૂટ મળે છે, કારણ કે બેન્કવેટ હોલ છે. આટલો સુંદર બેન્કવેટ હોલ કોઈ બી 5-સ્ટાર હોટલોમાં નહીં હોય એવું કલ્પીને અમે અહીંયા આગળ એટલી બધી સુવિધા છે, કારણ કે સ્ટેશનથી 3 મિનિટ, એરપોર્ટની બરાબર સામે, હાઈવેથી 1 મિનિટ, આ જાતનું લોકેશનને રાતના 12, 1, 2, 3 તમે ગમે ત્યારે જાઓ, ધમધમતું હોય. એટલે તમારી બેન દીકરીઓ જ્યારે એકલી રાતના 2 વાગે બહાર નીકળે તો